આગળ વાત કરીએ તો બગસરા પાસે નાના મુજિયાસર ગામે કિસાન પરિવાર દ્વારા આયોજિત છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામે કિસાન પરિવાર દ્વારા આયોજિત છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં 21 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે આ તકે પ્રફુલભાઈ સેન્જલિયા સહિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને સંતો મહંતો સહિત મહાનુભાવો દ્વારા લગ્ન જીવન સુખી સંસારમાં કાયમ રહે તેવા આશીર્વાદ આપેલ હતા. ત્યારે આ સમૂહના આયોજક મનસુખભાઈ કયાડા અને ગોપાલભાઈ કયાડા દ્વારા સૌને આવકારેલ છે. આ તકે નવવધુએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં નાના મુંજીયાસર નું ગૌરવ અને ગુજરાતભરમાં લોકગાયક એવા અલ્પાબેન પટેલનું પણ સન્માન કરેલ, તેમજ દાતાઓનું સાલ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલ છે. ત્યારે હાલ સંતોની પાવન પધરામણી વચ્ચે વિદાય આપીને સંતોએ શુભાશીષ આપેલ છે. આ સમૂહમાં ગોપાલભાઈ સતાસિયા, બાબુભાઈ કોરાટ, મનુભાઈ સુવાગિયા, વસંતભાઈ મોવલિયા, ગોવિંદભાઈ કયાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ છે. ત્યારે આ તકે સમૂહ લગ્નના આયોજક અને ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ કયાડાએ જણાવ્યું હતું કે અશોક મણવર, ઝેડએસ ટીવી, અમરેલી. મનસુખભાઈ કયાડા, નાના મુંજીયાસર, છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન બગસરા પાસેના નાના મુંજીયાસર ગામે કરવામાં આવ્યું, જેની અંદર 21 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અને આવા આયોજન કરવાનું કારણ, જે હેતુ છે, એ એક નવો રાહ સિંધવાનો કે દરેક સમાજ અનેક ખર્ચાઓ કરીને પોતાના ઘરે લગ્ન કરે છે, એના કરતાં સામૂહિક લગ્ન કરી અને એક નવો રાહ સિંધવામાં આવ્યો છે. બીજી વાત કે સમૂહ લગ્નથી બીજા ઘણા બધા ફાયદાઓ થાય છે, કે અગાઉ પણ સમૂહ લગ્નમાં રામ જેવા રામે પણ સમૂહ લગ્ન યોજ્યા હતા, તો દીકરીઓને એકી સાથે 21 દંપતીઓના લગ્ન કરી અને મુંજીયાસરમાં આવું છઠ્ઠું આયોજન કર્યું છે, અને આવતા વર્ષે પણ આયોજન કરવાની અમારી તૈયારી છે. તો આવા આયોજનમાં લોકોનો સાથ સહકાર અમને ખૂબ મળ્યો છે અને સારી રીતે લગ્ન